અમદાવાદ જિલ્લામાં પણ હવે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે પરંતુ જો શહેરની સરખામણી કરવામાં આવે તો જે કેસ છે કેસની જો ગ્રેવિટી છે તે ઓછી છે ત્યારે અમદાવાદ જિલ્લામાં કેવી રીતે તૈયારીઓ કરવામાં આવે છે શું સેફટી મેજર લેવામાં આવે છે સીધા વાત કરીશું ડીડીઓ મહેશબાબુ સાથે સર કેવા સેફટી મેજર્સ લેવામાં આવી રહ્યા છે જેના કારણે આ જે રેશિયો છે તે ઓછો આવી રહ્યો છે અમદાવાદ સિટીમાં કેસીસની સંખ્યા વધી રહ્યા છે એ ધ્યાને લેતા આપણે અમદાવાદ સિટીથી જે ગ્રામ્ય વિસ્તારમાં જે પિટફોલ થઈ રહ્યા છે એને આપણે ઓછું કરવા માટે રિંગ રોડના દસ ચેક પોલીસ ચેક આપણે ઊભું કર્યું અને તે પોલીસ ચેકપોઈન્ટ સાથે સાથે આપણે હેલ્થના ટીમ્સને પણ આપણે થર્મલ સ્ક્રીનિંગ કરીને કરવામાં ચાલુ કર્યું છે લગભગ દસેક દિવસમાં ફોર્ટી ફોર થાઉઝન્ડ લગભગ લોકોને આપણે સ્ક્રીનિંગ કર્યા છે આમાંથી અઠ્યાવીસ લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં હાઈબ્રીડ ફીવરના લોકોને પણ આપણે રેફર કર્યા છે એટલે પહેલાં સિટીને સિક્યોર કરીને સિટીમાંથી ગામડામાં ના જાય એના ઉપર આપણે મોટાભાગમાં ફોકસ કરી રહ્યા અને સાથે સાથે યોધા કમિટીઝ બનવામાં આવી છે દરેક ગામમાં અમદાવાદના ચારસો સાડત્રીસ ગામની અંદર આપણે યોધા કમિટીઝ બનાવીએ છીએ જેની અંદર પાંચ મેમ્બરની કમિટી છે જે સરપંચથી લઈને સરપંચ તલાટી શ્રી એમના એક હેલ્થ વર્કર એક ટીચર એક રિલિજિયસ યા સોશિયલ આગેવાન અને સાથે સાથે જીઆરડી અથવા એક કોન્સ્ટેબલ આ કમિટી દરેકનું અવર જવરના ઉપર એક મુવમેન્ટ રજિસ્ટર પણ મેન્ટેન કરે છે અને મોટા ભાગમાં અઢાર હજારની લોકોને જે સિટીમાંથી ગામડામાં ગયા એ અગાઉના પંદર દિવસમાં અઢાર હજાર લોકોને રેસ્ટ્રિક કરવામાં આવી છે જેથી કરીને સિટીમાંથી કેસીસિસ ગામડામાં ના ફેલે એના ઉપર આપણે કાળજી રાખીએ છીએ મોટાભાગે એવું જોવા મળ્યું છે કે છેલ્લા કેટલા સમયથી સિટીમાંથી ગામડામાં લોકોને જવાની કહી શકાય કે અવર જવર છે એની પ્રતિબંધ કરવામાં આવ્યો છે એમ છતાં જે કેસ વધ્યા છે એની પાછળનું શું કહેવાય કેસસ નેચરલી વધશે કારણ કે ભાગમાં અમદાવાદ સિટીના જે લોકોની કારોબાર છે એ કદાચ અત્યારે બંધ હશે પણ અવર જવર તો હોય છે સિટીમાં જેટલા લોકો રહેવા આવે છે એમના તો મૂળ વતન તો અમદાવાદ ગામ હોય બીજા જિલ્લાની ગામ પણ હોય અને અમુક લોકો સિટીમાંથી અપડાઉન પણ કરીને નાના મોટા ઇન્ડસ્ટ્રીઝના પણ કામ કરી રહ્યા છે નાના મોટા કારોબાર શાકભાજીનું પણ ચી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે સિટીમાંથી કેસીસ ગામડામાં વધવાનું શક્યતા છે મોબાઈલ વાન પણ શરૂ થઈ રહી છે મોબાઈલ વાનથી પણ હવે ચેકિંગ થવાનું છે મોબાઈલ વાનની વિશેષતા શું છે મોબાઈલ વેન્સ આપણે દરેક તાલુકામાંથી આપણે કન્ટેનમેન્ટ અને ક્લસ્ટર ઝોન આઈડેન્ટિફાઈ કર્યા છે આપણે સ્વ સેમ્પલ અત્યારે જે બધા પેશન્ટને સોલા હોસ્પિટલ લઈ જઈને ત્યાંથી સેમ્પલ લઈ રહ્યા છે અથવા આઈકેડી હોસ્પિટલમાં આપણે કરી રહ્યા છે મોબાઈલ ટેસ્ટિંગ વાહન એવું રહેશે કે મોબાઈલ ટેસ્ટિંગ વેન ગામડામાં આપણે મોકલવા આવીશું અને આપણા એક લેબ ટેકનિશિયન અને ઈએનટી જે છે એ સ્વાબ સેમ્પલ્સ ગામડામાંથી સીધો લઈને તાકી ગામડાના જે સસ્પેક્ટેડ છે એ લોકોને અહીંયા હોસ્પિટલ સુધી ના આવવું પડે એના કારણે આપણે મોબાઈલ ટેસ્ટિંગ વેન તૈયાર કરી રહ્યા છે આવનારા દિવસોમાં એમ મોબાઈલ ટેસ્ટિંગ વાન થી શું ફરક પડશે અને ટેસ્ટિંગ વાની અંદર જે લોકો રહેશે એ કેવી રીતે ટેસ્ટ કરશે એક આઈ ઇએનટી રહેશે એક લેબ ટેકનિશિયન રહેશે એ લોકો ફૂલ પીપી કીટના જો સેફટી સાથે સાથે ગામ હેડક્વાર્ટર ઉપર અથવા તાલુકા હેડક્વાર્ટર ઉપર જેટલા સસ્પેક્ટેડ લોકો છે એમને આપણે લાવવામાં આવશે હેલ્થ વિભાગ વતી આપણે ગાડીઓ અરેન્જ કર્યા છે આપણે મોબાઈલ વેન્સ દરેક તાલુકામાં જે કેસીસની સંખ્યાના ક્લસ્ટર ઉપર જશે અને એમનો સ્વૉબ સેમ્પલ નેઝલ સ્વોબ અને થ્રોટ સ્વોબ એ જે ગાઈડલાઇન છે એના મારફતે આપણે લેવામાં આવશે પછી લોજિસ્ટિક્સ થર્મોકોલ બોક્સમાં જે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ છે વીટીએમ એમાંથી મૂકવામાં આવશે અને જેટલું સેમ્પલ કલેક્ટ થઈ રહ્યા છે એક દિવસમાં આપણે ટેસ્ટિંગ સાઇટ ઉપર બીજે મેડિકલ અથવા આઈકેડી અથવા સોલામાં મોકલવામાં આવશે આપણે જેમ કીધું કે હજુ કેશ વધી શકે શક્યતા છે આપને શું લાગી રહ્યું છે અમદાવાદ જિલ્લામાં ક્યાં સુધી આંકડો પહોંચે અમદાવાદ જિલ્લામાં આપણે ટેસ્ટિંગ પણ અત્યારે ઇન્ક્રીઝ કરી રહ્યા છે પણ એક નોર્મલ રીતમાં આપણે જે અને સારી પેશન્ટ્સને આઈડેન્ટીફાઈ કર્યા છે જે આઈસીએમઆર ગાઈડલાઇન પ્રમાણે આ જ લોકો અને જેના પાસે ફીવર અને બ્રેથલેસનેસની સિમ્ટમ્સ છે એમને મોટાભાગમાં આપણે પ્રોટેસ્ટ કરવામાં આવીશું પણ સિટી જેવું નથી પણ કેસસ થોડું વધવાનું શક્યતા તો છે જ વાત તો સ્પષ્ટ છે કે તમામ જે પ્રિકોશન લેવામાં આવ્યા છે તે લેવાઈ રહ્યા છે તેની સાથે જ મોબાઈલ વાઇન પણ શરૂ કરવામાં આવી છે પરંતુ જે રીતની પરિસ્થિતિ છે તેની અંદર કેસ છે તે અમદાવાદ જિલ્લામાં પણ વધી શકે છે જોકે અમદાવાદ શહેરની સરખામણીમાં આ જે રેશિયો છે તે ઓછો હશે કેમેરામેન મનીષ સાથે કિંજલ મિશ્રા ટીવી